નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 30 એપ્રિલ 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. હાલમાં જ રશિયામાં SCOની એક સમિટ યોજાણી છે, જે એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. SCOનું ફૂલ ફોર્મ થાય છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. આનું મથક તે બીજિંગમાં આવેલું છે, જે ચાઇનાનું કેપિટલ ગણાય છે. આપણે આ જે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની આ મિટિંગ છે, જે રશિયામાં યોજાઈ છે, તેમાં ભારત અને પાકિસ્તાન પહેલીવાર એક યુદ્ધ અભ્યાસમાં જોડે રહેવાના છે. આ યુદ્ધ અભ્યાસ તે આ 8 દેશ જે શાંઘાઈ કોઓપરેશનના મેમ્બર્સ છે તેમની વચ્ચે થવાનો છે. અને આપણા આઝાદીથી લઈને અત્યાર સુધી પહેલી વખત ભારત અને પાકિસ્તાન સાથે સાથે યુદ્ધ અભ્યાસ કરશે. જો આપણે આ આંતરરાષ્ટ્રીય સંગઠનની વાત કરીએ તો 1996માં આનું પ્રી સંગઠન બન્યું હતું, જેનું નામ છે શાંઘાઈ 5. તો આ શાંઘાઈ 5 તે 1996માં બન્યું હતું, જેમાં ચાઇના, રશિયા, કઝાકસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન આ 5 તેના પ્રથમ સદસ્યો હતા. અને પછીથી 2001થી લઈ અને અત્યાર સુધી આ સંગઠનમાં ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન મેમ્બર બન્યા છે. તો આ સંગઠન તે એક મિલિટરી કોઓપરેશન માટેનું સંગઠન છે, સૈનિક કોઓપરેશન માટેનું સંગઠન છે. અને આ સંગઠનમાં ખાલી ને ખાલી મિલિટરી એક્સરસાઇઝ અને તે બાબતની કાઉન્ટર ટેરરિઝમની વાતો, ઇન્ટેલિજન્સની લેવડદેવડ અને આ બધી ઇન્ફોર્મેશન જે ટેરરિઝમને લગતી છે તે એક્સચેન્જ થાય છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. હાલમાં જ ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ લુંબિનીમાં યોજાણી હતી, જે નેપાળમાં આવેલું છે. લુંબિની એ જ જગ્યાએ છે જ્યાં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. પછી તે લુંબિની છોડી અને બોધગયા ગયા હતા, જ્યાં તેમને આપણે આત્મજ્ઞાન અથવા તો બ્રહ્મજ્ઞાન જેને કહીએ તેમને ત્યાં મળ્યું હતું, બોધગયામાં, જે બિહારમાં આવેલું છે. અને પછીથી તેમની જો જીવન યાત્રા આપણે જોઈએ તો બુદ્ધ ભગવાનને લુંબિનીથી બોધગયા, બોધગયાથી શરમણ અને કુશીનગર, ત્યાં તેમને સૌથી પહેલી પબ્લિક સ્પીચ આપી હતી અને પોતાના સિદ્ધાંતો વિશે કીધું હતું. તો આ સિદ્ધાંતો આપણી દુનિયામાં, આજની દુનિયામાં જળવાઈ રહે તે માટે આ લુંબિનીમાં ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ દેશને આયોજન આપેલું હતું. આપણે તો આ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ જે છે તે નંબર પ્રમાણે આપણે જો જોઈએ તો 2562મી બુદ્ધિસ્ટ કોન્ફરન્સ ગણાય છે. અને આટલા વર્ષોથી આ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ તે ચાલુ જ છે. તો હાલમાં જ આ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ તે લુંબિની નેપાળમાં યોજાણી હતી, જે બુદ્ધ ભગવાનનું જન્મસ્થળ છે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. ઇન્ડિયન એરફોર્સ DRDOની સમક્ષ રહી અને એક નવું પ્લેન જે આપણે બનાવે છે, જેનું નામ છે તેજસ, તેને એક મિસાઇલ અત્યારે સક્સેસફુલી ફાયર કરી છે, તેનું પરીક્ષણ તે સફળ રહ્યું છે. તે મિસાઇલનું નામ છે ડર્બી મિસાઇલ. જો આપણે ખાલી તેજસની વાત કરીએ તો તેજસ માટે પણ આ એક બહુ મોટી સફળતા કહેવાય, કારણ કે તેજસ તે પૂરી રીતે અત્યારે એરફોર્સમાં આવવા માટે તૈયાર નથી. તો LCA તેજસ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે તેજસ છે તેની પણ એક સફળતા છે, અને એક મિસાઇલનું આપણે સફળ પરીક્ષણ કર્યું તેની પણ સફળતા છે. જો આપણે તે મિસાઇલ ડર્બીનું માહિતી જોઈએ તો ડર્બી મિસાઇલ તેની મારક ક્ષમતા તે 5 કિલોમીટરની છે, અને તે હવાથી હવા અને જમીનથી હવાની મિસાઇલ બંને મિસાઇલ છે. આ મિસાઇલ તે ઇઝરાયલ દ્વારા ડેવલપ કરાયેલ છે અને તે પછી તે ભારતને અપાયેલ છે. તો આ મિસાઇલનું DRDOએ પોતાની રીતે થોડુંક ફેરફાર કરી અને સફળ પરીક્ષણ પૂરું કર્યું છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. આ કરંટ અફેર્સ સ્પોર્ટ્સને રિલેટેડ છે. સર્બિયામાં હાલમાં જ ઇન્ટરનેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાણી છે, જેનું પૂરું નામ છે બેલગ્રેડ ઇન્ટરનેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ સર્બિયા. તો આ ચેમ્પિયનશિપમાં ભારતના ખેલાડીઓ દ્વારા 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ તે મેળવવામાં આવ્યા છે. આપણે જો ગોલ્ડ મેડલની વાત કરીએ તો બોક્સિંગમાં આ ટુર્નામેન્ટમાં આપણા 3 લોકોએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જેમનું નામ છે હિમાંશુ શર્મા, સુમિત સાંગવન અને નિખત ઝરીન. તો આ ચેમ્પિયનશિપ તે સ્પોર્ટ્સને રિલેટેડ છે,
સ્પોર્ટ્સને રિલેટેડ એક કરંટ અફેર્સ એવા પણ આવી શકે કે કોમનવેલ્થ ગેમ્સના છે, પછી ISSF જે શૂટિંગ ટુર્નામેન્ટ થઈ છે તેના ઉપર પણ છે, અને આ એક બોક્સિંગ ટુર્નામેન્ટ. તો આ ત્રણેય ટુર્નામેન્ટ આપણે ધ્યાન રાખવા જેવી છે. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. ગુજરાતી હોવાના કારણે આ એક ગર્વ લેવા જેવી વાત છે કે ગુજરાતી સાહિત્યકાર સીતાંશુ યશસ્ચંદ્ર ને 2017નો સરસ્વતી સન્માન આપવામાં આવ્યો છે, જે ભારતમાં દર વર્ષે એક જ જણાને મળે છે. આ સરસ્વતી સન્માનની શરૂઆત તે 1991માં થઈ હતી, અને દર વર્ષે જે લોકો સાહિત્યમાં 10 વર્ષથી વધારે સારું કામ કરી રહ્યા છે તે લોકોને આ એવોર્ડ મળે છે. આ સીતાંશુ યશસ્ચંદ્રભાઈએ 10 વર્ષ સુધી તે સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં કામ કરેલું છે, અને પછી 2017માં તેમને સરસ્વતી સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ સરસ્વતી સન્માન સીતાંશુ યશસ્ચંદ્રને તેમની એક બુક ઉપર આપવામાં આવેલું છે, જેનું નામ છે વખર. અને આ સીતાંશુ યશસ્ચંદ્ર દ્વારા સરસ્વતી સન્માન પહેલાં તેમની પાસે સાહિત્ય અકાદમી એવોર્ડ છે, કબીર સન્માન છે, અને પદ્મશ્રી પણ તેમને એવોર્ડ કરવામાં આવેલો છે. તો સીતાંશુ યશસ્ચંદ્રનું ઉપર ક્વેશ્ચન પૂછાવાની બહુ જ શક્યતા છે, જેમાં તેમનું નામ, તેમના સન્માન અને તેમની બુક, કે જે બુક ઉપર તેમને સરસ્વતી સન્માન મળેલો છે, તે બધું જ મહત્ત્વનું છે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.